નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે દસ માર્ચ બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ દસ માર્ચ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યે ઓરુનો ડોઈ યોજનાની જાહેરાત કરી તે રાજ્ય છે આસામ કે જેના યોજનાની જાહેરાત કરી છે આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં જ સેન્ટ એન્ટની શ્રાઇન વાર્ષિક ઉત્સવ ક્યાં શરૂ થયો આ વાર્ષિક ઉત્સવ શરૂ થયો છે શ્રીલંકામાં શ્રીલંકા પાટનગર જયવર્ધનપુરા કોટે અને કોલંબો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે અને ચલણ છે શ્રીલંકન રૂપી પ્રશ્ન ત્રણ હાલમાં જ સ્વાસ્થ્ય મંત્રાલય કયા સ્થળે કોવિડ નાઇન્ટીનથી છુટકારો મેળવવા અને વ્યવસ્થા માટેની કાર્યશાળાનું આયોજન કર્યું તો આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ છે પ્રશ્ન ચાર હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં કેટલા કરોડની વિકાસ પરિયોજનાનું ઉદઘાટન કર્યું તો કુલ બે હજાર આઠસો ને એકવીસ કરોડ રૂપિયાની જે વિકાસ પરિયોજનાઓ છે એનું ઉદઘાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે ઓગણીસો પચાસ પ્રશ્ન પાંચ હાલમાં જ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે પોતાના પદેથી રાજીનામું આપ્યું તેનું નામ જણાવો તો તે છે એન એસ વિશ્વનાથન તેઓએ સ્વાસ્થ્યના કારણોસર પોતાનું રાજીનામું આપ્યું છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન છ સમગ્ર દેશમાં કઈ તારીખે જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું તો જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે સાત માર્ચ પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના વર્ષ બે હજાર માં લાગુ કરવામાં આવી હતી આ યોજના હેઠળ દેશના સિત્તેર જિલ્લાઓમાં છ હજાર બસો કેન્દ્ર ખોલવામાં આવ્યા છે પ્રશ્ન સાત હાલમાં જ સીસીઆઈએ એક રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કર્યું તો રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન આઠ હાલમાં જ હિન્દ મહાસાગર આયોગના પર્યક્ષક તરીકે કયા દેશને સામેલ કરવામાં આવ્યું તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ કોણે કોરોના વાયરસના કારણે વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ ચેલેન્જ એ લીગને સસ્પેન્ડ કરી તો તે છે આઈસીસી આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઇ છે મનુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આસામના નલબાડીમાં આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન કોરોના વાયરસનો સામનો કરવા માટે કયા દેશે આઠ પોઈન્ટ ત્રણ બિલિયન ડોલરની સહાયતા રાશિ આપી તો તે દેશ છે અમેરિકા અમેરિકા પાટગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મફત બસ સેવા આપવા માટે કયા ભ્રમણ રાજ્યારથી યોજના શરૂ કરી તે રાજ્ય છે આસામ આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન તેર હાલમાં જ કયા રાજ્યની સરકારે કોરોના વાયરસને રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી તો તે છે દિલ્હી રાજ્યની સરકાર દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચૌદ ભારતે નવા બે બોઈંગ સેવન 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 વીવીઆઈપી વિમાનોના મિસાઇલ પ્રોડક્શન સૂટ ખરીદવા માટે કયા દેશ સાથે સમજૂતી કરી તો તે દેશ છે અમેરિકા જેની સાથે આ સૂટ ખરીદવા માટે સમજૂતી કરી છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા તો શપથ લીધા છે વિમલ ઝુલકાએ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડિયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ